કોંગ્રેસના પીઠ આગેવાન અને વર્ષ 2022માં ધારાસભ્ય રહી ચૂકેલા પૂર્વ ધારાસભ્ય પીડીવી સાવાનો અમદાવાદ શહેર ખાતે પ્રદેશ કોંગ્રેસ સમિતિની કચેરીએ અર્જુનભાઈ મોઢવાડિયા, મનીષ દોશી સહિતના કોંગ્રેસના આગેવાનોની હાજરીમાં સન્માન કરવામાં આવ્યું હતું. ભરૂચ નર્મદામાં કામેલા કે જવાને કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાના હાથમાં કમાન સોંપવામાં આવી છે. વર્ષ 2017માં કોંગ્રેસના આગેવાન પીડી વસાવા ભાજપનો ગઢ બની ગયેલ નાંદોદ વિધાનસભામાં જીત મેળવી હતી અને તેમના આગેવાનીમાં તાલુકા જિલ્લા પંચાયત પણ જીતી હતી. તો 5 વર્ષના શાસન બાદ તેમના કરેલા કામો સહિત તેમની લોકપ્રિયતાને જોઈ ફરી વિધાનસભાની ચૂંટણી 2022માં પીડી વસાવા જીતશે તે બાબતે કોંગ્રેસના લોકો મજબૂત સંગઠન સાથે ચૂંટણીના કામે લાગ્યા હતા. તેને તેમનું નામ કપાયું અને તેમને કોંગ્રેસ તરફથી ટિકિટ ન મળી અને આ ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરી. ત્યારે પ્રદેશ કક્ષાએ કેટલાય લોકોએ પીડી વસાવાએ પાર્ટી વિરુદ્ધનું કામ કર્યું એવી રજૂઆત કરી હતી. કોંગ્રેસ કાર્યકરોને નોટિસ આપી અને સસ્પેન્ડ કર્યા. આવી ચર્ચાઓએ જોર પકડ્યું જેમાં પીડી વસાવાનું નામ ખોટી રીતે ઉછળ્યું જેથી આટલા વર્ષો પાર્ટીને માટે ગસી કાઢનાર પીઢ કોંગ્રેસના આગેવાન સામે આક્ષેપો થાય જેને કારણે થોડું મનદુઃખ થયું હતું. જો કે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ ઉષાબેન નાયડુ અને પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલના સાથે મુલાકાત થઈ અને તેમની સમજાવટ બાદ કોંગ્રેસના પીઠાગેવાનો પણ કોંગ્રેસમાં પુનઃપ્રવેશ થયો એમ કહી શકાય. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.